बचाओ भाई भाई। ओ बाप रे, अनु आधी वो कैप करता हलवाई क्यों? कोई अपशगुन ना था हे भगवान, आ दोपहर में दाड़े कोई अपशगुन ना था तो तारू। माँ भाभी अभी जुवो तमे चराए वो विचार नहीं करो प्लीज, ए वो कई जना थी थवानु। हाँ तमे एम को तमे अभय ने जुआ हूँ एम ने सोता सोता ही सुधी आवे छू, मैं बद्दे जोई ली दुआनु की कसनेट न थी। ए काम करो तमे अभय ने त्यां जाने शोधो, हूँ आवा छू एक बार फरी जोया छू, प्लीज एक बार फरी त्यां जोई लो ने प्लीज भाभी। हाँ अभय भाई भाई, क्या मारे हो? एने कोई खबर मना? ना बेटा, बदले सोधी वाला। मैं छोकरो कसे देखा तो नहीं। कोई क्या होशे? हमें मंदिरे पण जोयो पण त्यां पण नथी। हाँ नो, हमें बद्दी जग्याए शोधो पण अबे क्या नथी। आखू काम ही अच्छे हैं। अबे ये जगह हम छे खाली पण। खाली अबे ये नहीं बेटा। लोकेश पण गायब छे। काका काका जुओ, तमे चराय चिंता नहीं करता। हाँ अभय अहीं आज क्या खाशे? आपणे एने शोधीए छे ने, बहु भीड़ छे ने एटले मळतो नथी, तमे चिंता नहीं करता मळी जशे। हाँ अने आपणे एक काम करीए ने, एक ज जग्याए शोधवाने बदले अलग अलग जग्याए शोधीए ने। बा पप्पा काका अने भाभी તમે લોકો ઘરે જતા રહો, ઘરે જઈને થોડી વાર બેસો। દીપકભાઈ તમે લોકોને લઈને ઘરે જતા રહો, અભય આવે તો મને ફોન કરજો, એ ઘરે પણ તો આવી શકે છે ને। હા પ્લીઝ તમે જાઓ અને જો હોય તો મને ફોન કરજો, હું અહીંયા છું। ને એટલી વારમાં તને કઈ ખબર પડે તો અમને ફોન કર। હા એ અનુ, હું એક કામ કરું, હું પણ મારા ઘરે જઈને તપાસ કરું છું। હા ત્યાંનું સરઘસ પણ હવે શાંત થઈ ગયો છે તો કદાચ એ ત્યાં મળી જાય। હા 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 બરાબર છે, આપણે એક કામ કરીએ, આપણે બધા ગામમાં શોધવાનું શરૂ કરીએ। ઠીક છે ચાલ પપ્પા। હા ચાલ હાલો Thank you.
સંબંધ નથી એટલે સંબંધ નથી એટલે હવે પછી હું તને ઓળખતી નથી આ બધો ડ્રામો હું કરવા કરો છો અત્યારે તમે હવે લોકેશ થોડીક તો તારી બુદ્ધિ વાપર થોડુંક તો દિમાગ વાપર આ ડ્રામા નથી ડ્રામા નથી આ બરાબર છે ડ્રામા નથી તો મને કહેશો કે તમે કેવા હું માંગો છો આ બધું કહીને મારો કહેવાનો મતલબ એ છે કે આપણી વચ્ચેનું બધું પૂરું નથી કરી દેવાના પણ અત્યારે જે પરિસ્થિતિ છે ને એને ધ્યાનમાં રાખીને આપણે આવું વર્તવું પડશે એટલે અત્યારે આપણે એકબીજાથી દૂર રહીએ ને એ જ સેફ છે સમજ્યું ખબર પડી ને ઠીક છે ડન છે એક તહેવાર જાય તો બીજો તહેવાર આવે છે અષાઢ પતે અને શ્રાવણ આવે કોઈ જાય છે એનું દુઃખ કરવા કરતા જે આવે છે ને એનું સ્વાગત કરવું જોઈએ તમારી વાત સાચી છે પણ મમ્મી ક્યાંય ગઈ નથી એ આપણી સાથે જ છે આપણા માણસો ક્યારે આપણને છોડીને નથી જતા લોકો આપણી સાથે જ હોય છે હેલો વિકી કઈ ખબર પડી કે નહીં કે અભય ક્યાં છે કોઈ મિત્રે ત્યાં ગયો છે કોઈને ત્યાં નથી ગયો સારું વિકી વિકી સાંભળ તને જેવી ખબર પડે કે અભય ક્યાં છે તરત જ એને ઘરે લઈ આવ એને કે ઘરે બધા એની રાહ જોઈ છે કોઈ મિત્ર ને ત્યાં નથી ગયો ભાઈ ઘરે પણ નથી કોઈ મિત્ર ને ત્યાં પણ નથી ગયા તો ભાઈ ભાઈ ક્યાં છે આવી જશે આવી જશે હવે જરા શાંતિથી કામ લો એ આવી જશે દીપક મને તો એવું લાગતું છે કે આ કોઈ બીજાના સરઘસમાં નહીં ચાલી રોક્યો હોય મને બહુ ગભરામણ થઈ રહી છે મને એવું લાગે છે કઈક બહુ જ ખરાબ થઈ ગયું છે વિસર્જન વખતે પણ તો અપશગુન થયા હતા બધાના દીવા પ્રગટેલા હતા પણ આપણી થાળીમાંનો દીવો જેની મેળે ઓલવાઈ ગયો હતો હે ગણપતિ દાદા જો અમારાથી કઈ ભૂલ થઈ ગઈ હોય ને અમને માફ કરી દેજો પણ અમારા અભયભાઈનું તમે ધ્યાન રાખજો એમનું ધ્યાન રાખજો હા હા હું ત્યાં જતો એક મિનિટ હું તને પછી ફોન કરું છું હા ના ના કંઈ નહીં હું પછી ફોન કરું છું એમકે સર વિકી તમે લોકો તને અભય મળવા આવ્યો હતો ના સર અભય તો અહીંયા નથી આવ્યો એનો કોઈ ફોન આવ્યો તો ના ના સર અભયનો કોઈ ફોન પણ નથી આવ્યો પણ કેમ કંઈ થયું છે હા વિસર્જનની ભીડ એટલી બધી હતી આ ભીડમાં અભય ક્યાં ગાયબ થઈ ગયો કઈ ખબર નથી પડી રહી શું હા અમે એના આખા ગામમાં શોધે પણ ક્યાંય મળતો નથી અને આમ પણ આ વખતે વિસર્જનમાં ભીડ જ એટલી હતી કે કોણ ક્યાં ગયું એ કઈ ખબર જ ના પડે પણ હવે ધીમે ધીમે ભીડ ઓછી થઈ ગઈ છે એટલે અભય પણ ઘરે આવી જશે અને હા સર
મને જેવી ખબર પડે એટલે હું ચોક્કસ તમને જણાવું છું. હા હા ચોક્કસ, તને જે કંઈ પણ ખબર પડે તો તરત અમને જણાવજો. વાંધો નહીં સર, 100% હું તમને જણાવું છું. એમ કે સર, મને હવે બહુ ડર લાગે છે. શું કંઈક ન બનવાનું બન્યું હશે એમ? બટ આઈ હોપ તો કે એવું કંઈ જ ના થયું હોય. સર, અભય એવું વ્યક્તિ જ નથી કે જે કોઈને કયા વગર ક્યાંય પણ ચાલ્યો જાય. આજે સાવ અચાનક જ 2 મિનિટમાં ગાયબ થઈ ગયો. ના ના, આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે એવું કંઈ ના થયું હોય. તું ગભરાશ નહીં વિકી, એવું કંઈ નહીં બન્યું હોય. ચાલ ચાલ, આપણે એને શોધવાનું શરૂ કરીએ. હા, કઈ ખબર મળી? એ ભગવાન, હજી સુધી કઈ ખબર નથી મળી. હા ઠીક છે, અભયભાઈના ફોનની રિંગ વાગે છે પણ ફોન નથી ઉપાડી રહ્યા. અરે ક્યાંથી ફોન ઉપાડે, ફોન ઘરે ભૂલી ગયો છે. હે ભગવાન, ફોન ઘરે ભૂલી ગયા છે? આ કદાચ ચાર્જિંગમાં મૂક્યો હશે ને, ભૂલી ગયો હશે ફોન. હે ભગવાન, હવે અભયભાઈને કેવી રીતે શોધીશું? ફોન તો એ ઘરે ભૂલી ગયા છે. એ ગણપતિ દાદા, બધું શું થઈ રહ્યું છે? અનુનો ફોન છે. ઉપાડો ઉપાડો. હેલો દીપકભાઈ, અભય ઘરે આવ્યો? ના અનુ, હજી એ ઘરે નથી આવ્યો અને એનો ફોન પણ એ ઘરે ભૂલી ગયો છે. અનુ એ ક્યાં ગયો હશે? ક્યાંક મજાક મસ્તી તો નહીં કરતો એને? ના ના દીપકભાઈ, અભય હવે મસ્તી ક્યારે ના કરે. તો ગયો ક્યાં હશે? જો સાંભળો, તમે જરાય ટેન્શન નહીં લેતા હો, આપણે શોધીએ છીએ ને અભય ને. હમ, અને તમે ત્યાં સુધી પ્લીઝ કાકા સાથે રહેજો. દીપકભાઈ પ્લીઝ કાકાને સાચવજો. હા, અને અનુ અનુ, તને કઈ પણ ખબર પડે ને તું મને ફોન કરતા રહેજ. અને હા હા હા, શું કીધું અનુએ? કઈ નહીં ને, કઈ પણ ખબર પડે તો તરત જ ફોન કરશે આપણને. પપ્પા તમે ચિંતા નહીં કરો. લોકેશ ફોન કેમ નથી ઉચકતો? ક્યાં ગયો હશે? હા અનોખી, હેલો બા સાહેબ. અનુ શું થયું? કઈ ખબર પડી ક્યાં છે અભય? બા સાહેબ મને કઈ જ ખબર નથી પડતી, ક્યાંય નથી મળી રહ્યો. બા સાહેબ લોકેશ ઘરે આવ્યો. લોકેશ? પણ એ તો હજી ઘરે જ નથી આવ્યો બેટા. ઓહો, હજી સુધી ઘરે નથી આવ્યો? ના બાબા સાહેબ, નક્કી કઈક થયું છે, મને કઈ ઠીક નથી લાગી રહ્યું. અનુ, મને પણ કઈ ઠીક નથી લાગી રહ્યું. એટલે અનુ, સરઘસમાં લોકેશના કપડા ફાટી ગયા હતા, એટલે એને ભોપલા પાસે નવા કપડા મંગાવ્યા હતા. શું? હા અનુ, કઈ બહુ મોટી ગડબડ થઈ હોય એવું લાગે છે. લક્કી ભાઈ અને લોકેશ નો ઝઘડો? હા મને પણ એવું જ કઈક લાગે છે. અનુ, હું ત્યાં આવું છું. હા થોડી વાર અંદર ચાલો ને સુઈ જાઓ. થોડી વાર ઘરે નહીં આવે ત્યાં સુધી
પ્રતાપ, ચલની દીકરા ઘરમાં બહાર કેટલી ઠંડી પડતી છે. ઉવર પણ ક્યારનો, ઠંડીમાં બહાર જ છે ને, ખાધા પીધા વગર એ ક્યારનો બહાર છે, ક્યાં હશે, કઈ હાલતમાં હશે, કઈ જ નથી ખબર. બેટા, આપણે અન્નુ તને લેવા ગયેલી છે ને, બે જણા આવી જાય, ચાલની દીકરા ઘરમાં ચાલતું. હવે હું ઘરમાં ત્યારે જ જઈશ જ્યારે મારો કુંવર ઘરે આવશે. તમે ચિંતા નહીં કરો, હવે આવી જશે ઘર, અનુ લઈ આવશે ને એને.